હેલો એવરીવન, વેલકમ ટુ એજ્યુકેર. આજે છે 15 નવેમ્બર અને આજે આપણે પરીક્ષાલક્ષી મહત્વના કરંટ અફેર્સના પ્રશ્નોને ડિસ્કસ કરીશું. વિડીયોને શરૂ કરું એ પહેલાં તમને જણાવી દઉં કે જો તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો ચેનલને સબસ્ક્રાઈબ કરી લો, નોટિફિકેશન મેળવવા માટે બેલ આઇકનને ક્લિક કરો અને દરરોજ PDF મેળવવા માટે અમારી ટેલિગ્રામ ચેનલને જોઈન કરો. અને આ ઉપરાંત અમારા ફેસબુક પેજને પણ લાઇક કરો, કેમકે તેમાં પણ નવી નવી અપડેટ મૂકવામાં આવતી હોય છે. જોઈએ પહેલો પ્રશ્ન. સરકારે ઉચ્ચ અભ્યાસની સંસ્થાઓ સાથે સંકળાયેલ ફેકલ્ટી માટે કઈ યોજના લોન્ચ કરી છે? તો હાલમાં સરકાર દ્વારા આ બંને યોજના લોન્ચ કરવામાં આવી છે, લીડરશીપ ફોર એકેડેમિશિયન પ્રોગ્રામ અને બીજી એન્યુઅલ રિફ્રેશર પ્રોગ્રામ ઇન ટીચિંગ. પ્રશ્નનો સાચો જવાબ થશે ઓપ્શન સી. પહેલું આપણે લીપ તરીકે ઓળખીશું અને બીજું એ આપણે અર્પિત તરીકે ઓળખીશું. હવે જે પહેલું ડિટેલમાં આપણે વાત કરીશું પહેલા અને બીજા પ્રોગ્રામ વિશે, તો પહેલું જે છે, પહેલો જે પ્રોગ્રામ છે તેમાં આ શિક્ષણવિદો છે જે હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ સાથે સંકળાયેલા છે. હવે હાયર એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ એટલે જે કોલેજ લેવલનું ભણતર આપે છે તેમાં જે શિક્ષકો સંકળાયેલા છે તેની આપણે વાત કરીએ છીએ. તો આવા શિક્ષકોની 3 અઠવાડિયા સુધી ટ્રેનિંગ ચાલશે, 3 અઠવાડિયા સુધી ટ્રેનિંગ ચાલશે અને જેમાંથી 2 અઠવાડિયું ટ્રેનિંગ થશે એની ભારતમાં અને 1 અઠવાડિયું છે તે ટ્રેનિંગ થશે એબ્રોડ, વિદેશમાં. હવે આ પ્રોગ્રામ છે તે કઈ કોલેજોમાં ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો છે? તો કે ભારતની ટોપ 15 ગવર્મેન્ટ કોલેજ છે તેમાં આ પ્રોગ્રામને ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવ્યો છે. જે પબ્લિકના પૈસે કોલેજ ચાલે છે તેમાં આ પ્રોગ્રામ ઇમ્પ્લિમેન્ટ કરવામાં આવશે અને જે બેસ્ટ ફેકલ્ટી હોય છે તેને સિલેક્ટ કરાશે અને તેની ટ્રેનિંગ ચાલુ કરવામાં આવશે. જે આ 2 અઠવાડિયાની ટ્રેનિંગ છે તે તો ભારતમાં થશે, પરંતુ જે આ 1 અઠવાડિયાની ટ્રેનિંગ છે તે વિદેશમાં કરવામાં આવશે. અને કેવી યુનિવર્સિટીઓમાં? તો કે જે વિશ્વની ટોપ 100 યુનિવર્સિટીઓ છે જે તે વિષયને લગતી, શિક્ષક જે વિષયમાંથી બિલોંગ કરતા હોય તેવી યુનિવર્સિટીમાં તેની સ્પેશિયલ ટ્રેનિંગ થશે. પછી બીજા પ્રોગ્રામની આપણે વાત કરીએ. હવે આ પહેલા પ્રોગ્રામનું આપણે જાણી લઈએ કે ટ્રેનિંગ કેવા પ્રકારની હશે. તો કે ટીમ મેનેજમેન્ટ, પછી કોઈ પ્રોબ્લેમ સોલ્વિંગ સ્કિલ છે, પછી લીડરશીપની સ્કિલ છે, સ્ટ્રેસ હેન્ડલિંગ, પછી જે ટીમ વર્ક છે તેને લગતી જેટલી પણ ટ્રેનિંગ છે તે આમાં કરવામાં આવશે. એ આપણા માટે એટલું બધું ઇમ્પોર્ટન્ટ નથી. પણ બીજાની વાત કરીએ, બીજો જે પ્રોગ્રામ છે અર્પિત, હવે તે એક ઓનલાઈન મોડ્યુલ પ્રકારનું જે ટ્રેનિંગ માટેનું આ છે પ્રોગ્રામ, આમાં ટ્રેનિંગ થશે તે ઓનલાઈન થશે. હવે આમાં સ્વયં કરીને જે પોર્ટલ છે તેનો હેલ્પ લેવામાં આવશે અને નેશનલ રિસોર્સિસ સેન્ટર, આપણા જે દેશની 75 ઇન્સ્ટિટ્યૂટ છે, વેલ નોન ઇન્સ્ટિટ્યૂટ છે 75, તેને નેશનલ રિસોર્સ સેન્ટર તરીકે એક નોડલ એજન્સીની જેમ આને એડ્રેસ કરવામાં આવી છે. અને આ શું કરશે, આ NRC જેટલી, આ 75 જેટલી સિલેક્ટ કરવામાં આવી છે તે, તો આ જે અર્પિતને લગતા જે પ્રોગ્રામ છે તે બનાવશે અને દર વર્ષે તેને આ સ્વયં પોર્ટલ છે તેમાં અપલોડ કરશે. હવે ટીચરને આ જે છે, બીજું આપણે વાત કરીએ અર્પિત, તે પ્રોફેશનલ ડેવલપમેન્ટને લગતા પ્રોગ્રામ છે, પ્રોફેશનલ ડેવલપમેન્ટની ટ્રેનિંગને લગતા પ્રોગ્રામ છે. તો શિક્ષકો આ સ્વયં એપમાં જઈને આ પ્રોગ્રામ ભણશે અને યોગ્ય જે એક્ઝામ હશે તે આપશે, જે પોર્ટલની અંદર લેવાય છે તે, અને પાસ કરશે તો તેને સર્ટિફિકેટ આપવામાં આવશે. અને જે આ સ્વયં છે, સોરી, આ જે NRC છે, નેશનલ રિસોર્સ સેન્ટર, તે આવા સર્ટિફાઈડ ફેકલ્ટી છે તેનું એક લિસ્ટ જાહેર કરશે. તો આ થઈ બંને યોજનાની ડિટેલમાં ડિસ્કશન. આટલું આપણા માટે ઇનફ છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. ઇન્ડિયન હેલ્થ ફંડે કયા 2 રોગોને જલ્દીથી શોધવા અને તેનું નિદાન કરવા માટે 4 નવી ટેકનોલોજીને સમાવિષ્ટ કરી છે? તો આ ઇન્ડિયન હેલ્થ ફંડ, એનું સ્પેશિયલ આ સુકામેને ઘડવામાં આવ્યું હતું, સુકામેનોનું કન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું હતું. તો કે જે ભારતના 2 મુખ્ય રોગો છે, પહેલાં આનો જવાબ આપણે જાણી લઈએ. આનો જવાબ આવશે સી, મેલેરિયા અને TB. અને મેલેરિયા અને TBની વાત કરીએ તો ભારત માટે એક પડકારજનક કહેવાય એ પ્રકારના રોગ છે. અને આ રોગનું ઝડપી નિદાન, હવે આ રોગ થાય એ પહેલાં જ તેને ટ્રેક કરીને જે જરૂરી લગતી ટ્રીટમેન્ટ છે તે કરવામાં આવે તો ચાન્સીસ ઘટી જાય છે માણસને મરવાના. તો આ જે રોગ છે તેની ફાઇન્ડ કરવા માટે, અગાઉથી જ ફાઇન્ડ કરી દેવા માટે 4 નવી ટેકનોલોજીને સમાવિષ્ટ કરી છે ઇન્ડિયન હેલ્થ ફંડે. હવે ઇન્ડિયન હેલ્થ ફંડની વાત કરીએ તો આ કોના સપોર્ટથી ઊભું કરવામાં આવ્યું છે? તો કે ઇન્ડિયન હેલ્થ ફંડ એ ટાટા ટ્રસ્ટ અને ગ્લોબલ ફંડ બંને વચ્ચે કોલોબરેશન થયું હતું અને ઇન્ડિયન હેલ્થ ફંડનું નિર્માણ કરવામાં આવ્યું હતું. આ જે ઇન્ડિયન હેલ્થ ફંડ છે તેને 2016 લોન્ચ કરવામાં આવ્યો છે. હવે
આપણે વાત કરી તેમ તેનો હેતુ તો એ જ છે કે ભાઈ ટીબી અને મેલેરિયાનું જે રોગી છે અને હજી અસર થઈ હોય ત્યાં જ એનું શરીર ડાયગ્નોસ્ટિક કરી અને જોવામાં આવે છે કે ભાઈ રોગ કેટલો ફેલાયેલો છે અને તે પ્રમાણે તેનું નિદાન કરવામાં આવે છે. હવે ભારતનો આપણો સીન જોઈએ તો મેલેરિયા અને ટીબી વિશેનો, તો ભારત સરકારે પણ એક પહેલ લીધી છે કે 2025 સુધી તે ટીબીને નાબૂદ કરશે અને 2030 સુધી તે મેલેરિયાને નાબૂદ કરવાનો પ્રયત્ન કરશે, નાબૂદ કરી જ નાખશે એ પ્રકારની એક પહેલ લીધી છે. અને આ પહેલ અંતર્ગત ઇન્ડિયન હેલ્થ ફંડની સ્થાપના કરવામાં આવી છે. હવે આમાંથી પ્રશ્ન બની જાય ત્રણ. પહેલાં તો આ મેલેરિયા છે, મેલેરિયા એ કોના દ્વારા ફેલાય છે અને મેલેરિયાનું જે મચ્છર છે તેની શોધ કોણે કરી હતી, સૌ પ્રથમ વખત મેલેરિયાનું મચ્છરે ઓબ્ઝર્વ કોણે કર્યું હતું અને મેલેરિયાની દવા કોણે શોધી હતી, આ ત્રણ પ્રશ્નો બની જાય છે. તમે પ્રશ્નોના જવાબ ગેસ કરી રાખો. પ્રશ્ન આ જે પ્રશ્નના આપણે પૂછેલા છે તેના જવાબનું આપણે વિડીયોના એન્ડમાં ડિસ્કશન કરીશું, ત્યાં સુધી તમે ગેસ કરી શકો છો અને ચાલુ વિડીયો તમે કમેન્ટ પણ કરી શકો છો. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. ઇન્ડિયન ઓશિયન નેવલ સિમ્પોઝિયમની 10મી વર્ષગાંઠ ક્યાં ઉજવાય? ઇન્ડિયન ઓશિયન નેવલ સિમ્પોઝિયમની 10મી વર્ષગાંઠ ઉજવાય કોચીમાં. હવે આ ઇન્ડિયન ઓશિયન નેવલ સિમ્પોઝિયમ શું છે? સિમ્પોઝિયમ એટલે મંત્રણા, એમ સમજી લો ને કે ડાયલોગ, બેઠક. તો જે ભારત, જે હિન્દ મહાસાગર છે તેના તટના જે દેશો આવેલા છે, હિન્દ મહાસાગરની તટ ઉપર જે દેશો આવેલા છે કે જે જે દેશોને હિન્દ મહાસાગરનો દરિયા કિનારો લાગે છે, તો તે બધા દેશો વચ્ચે એક મેરીટાઇમ સિક્યોરિટી ડેવલપ કરવા માટે, એટલે કે સમુદ્રી સુરક્ષાને ડેવલપ કરવા માટે તેના જે ઇસ્યુ છે, સમુદ્રી સુરક્ષાને લગતા જે પણ ઇસ્યુ છે તે ડિસ્કસ કરવા માટે અને તેને સોલ્વ કરવા માટે આ પ્રકારની મંત્રણા દર વર્ષે યોજાય છે. 10મી વર્ષગાંઠ છે એટલે આપણને ખ્યાલ આવી જાય કે પહેલી ક્યારે યોજાઈ હશે. 2008માં આની પ્રથમ આ પ્રકારની સિમ્પોઝિયમ યોજાઈ હતી. અને બીજી વધારે વાત કરીએ તો અત્યારે હાલમાં આ જે છે ઇન્ડિયન ઓશિયલ નેવલ સિમ્પોઝિયમ, તો તેના 24 મેમ્બરો અત્યારે આની અંદર સમાવેશ કરેલ છે. અને જે 8 નેવી છે, ઇન્ડિયન નેવી, ખાસ તો આમાં નેવીનો જ મહત્ત્વનું ભાગ છે, તો જે 8 નેવી છે એ ઓબ્ઝર્વર તરીકે છે, એટલે એવા દેશો કે જે કેપેબલ છે આ બધા દેશો કરતાં, અને તેને સભ્યપદ નહીં પરંતુ ખાલી એમને ઓબ્ઝર્વર તરીકે, ખાલી નિયમકર્તા તરીકે આને રાખવામાં આવેલા છે, એવા 8 દેશો છે. અને દર વર્ષે આ પ્રકારનું આયોજન થાય છે. હવે એક વાત અહીંયા નોંધવી રહી કે વર્ષગાંઠ ઉજવાય છે, ડાયલોગ ઉજવાયો નથી, વર્ષગાંઠ ઉજવાય છે. હવે એક પ્રશ્ન આમાંથી એ પણ બની જાય કે અત્યારે તો ખાલી આનું સેલિબ્રેશન 10મી વર્ષગાંઠનું થયું હતું, પણ આ ડાયલોગ એ કઈ જગ્યાએ ઉજવાયો હતો એ આપણા માટે પ્રશ્ન થઈ જાય. હવે આની આપણે ચર્ચા કરી લીધેલ છે, તમને યાદ હોય તો તમે પ્રશ્નનો જવાબ આપી શકો છો, તો અથવા તો આપણે છેલ્લે પ્રશ્નનો જવાબ તો મેળવીશું જ. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. કેન્દ્ર સરકાર દ્વારા તૈયાર થઈ રહેલું ઓનલાઈન પ્લેટફોર્મ જે જાન્યુઆરી 2019માં પોતાનો રિપોર્ટ બહાર પાડશે, તે રિપોર્ટનું નામ શું રાખ્યું છે? હવે જે આ ઓનલાઈન પ્લેટફોર્મ દ્વારા રિપોર્ટ બહાર પાડવામાં આવ્યો છે, પહેલાં તો આ ઓનલાઈન પ્લેટફોર્મ એ શું છે? તો ઓનલાઈન પ્લેટફોર્મ, જે ખાસ કરીને આપણે જવાબ પહેલાં મેળવી લઈએ, ઇઝ ઓફ ડુઈંગ એગ્રી બિઝનેસ ઇન્ડેક્સ, ઓપ્શન બી એ સાચો જવાબ છે. એગ્રી આવ્યું એટલે આપણને ખબર પડી જાય કે ખેતીને લગતો આ રિપોર્ટ હશે. હવે તમામ રાજ્યોમાં ખેતીને, આ જે ખેતી સેક્ટર છે, એગ્રીકલ્ચર સેક્ટર છે, તેમાં કેટલું ડેવલપમેન્ટ થયું છે, પછી તેમાં શું સુધારા કરવામાં આવ્યા છે, ઇનપુટ કોસ્ટ કેટલી ઘટાડવામાં આવી છે, ખેડૂતને પાકના ભાવ કેટલા મળે છે, આ બધા ફેક્ટરોને ધ્યાનમાં રાખીને એક રિપોર્ટ બહાર પાડવામાં આવે છે જેનું નામ રાખ્યું છે ઇઝ ઓફ ડુઈંગ એગ્રી બિઝનેસ ઇન્ડેક્સ. હવે આ રિપોર્ટને ટ્રેક કરવા માટે આ જે રાજ્યોની જે કાર્યવાહી છે એગ્રીકલ્ચર સેક્ટર પ્રત્યે, તો એ કાર્યવાહીને ટ્રેક કરવા માટે એક ઓનલાઈન ડેશબોર્ડ તૈયાર કરવાની વાત કેન્દ્ર સરકાર દ્વારા કરવામાં આવી છે અને આ રિપોર્ટ પડશે જાન્યુઆરી 2019માં. ત્યારબાદનો પ્રશ્ન જોઈશું. હાલમાં ગ્લોબલ ડિજિટલ કન્ટેન્ટ માર્કેટ 2018નું આયોજન થયું, તે કયા વિષય પર આધારિત હતું? તો જેનું આયોજન કરવામાં આવ્યું હતું ગ્લોબલ ડિજિટલ કન્ટેન્ટ માર્કેટ, તેની વિષય હતું ફિલ્મ, સંગીત અને મીડિયા, ઓપ્શન સી એ સાચો જવાબ છે. અને આનું આયોજન કોના દ્વારા કરવામાં આવ્યું હતું ગ્લોબલ ડિજિટલ કન્ટેન્ટ માર્કેટ 2018નું? ધ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન, ધ ડિપાર્ટમેન્ટ ઓફ ઇન્ડસ્ટ્રીયલ પોલિસી એન્ડ પ્રમોશન અને મિનિસ્ટ્રી ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રી, આ બંને મિનિસ્ટ્રીએ સાથે મળીને આ પ્રકારના પ્રોગ્રામનું આયોજન કર્યું હતું. હવે આ પ્રોગ્રામ માટે ભારતને સિલેક્ટ કરવામાં આવ્યું, તે કોના દ્વારા સિલેક્ટ કરવામાં આવ્યો છે? કઈ સંસ્થા દ્વારા ભારતને સિલેક્ટ કરવામાં આવ્યું છે? કે કોઈ કોના દ્વારા એવું કહેવામાં આવ્યું કે ભારતમાં આ વર્ષનો જે આ પ્રોગ્રામ છે તે ઉજવવો જોઈએ? તો વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન,
વર્લ્ડ ઇન્ટેલેક્ચ્યુઅલ પ્રોપર્ટી ઓર્ગેનાઇઝેશન દ્વારા એવું સજેસ્ટ કરવામાં આવ્યું હતું કે ભારતમાં 2018નો પ્રોગ્રામ ઉજવાવો જોઈએ. શું કામ એને આ પ્રકારનો પ્રોગ્રામ ઉજવાવો જોઈએ? તો જો અહીંયા ફિલ્મ, સંગીત અને મીડિયા ભારતમાં ત્રણેય વસ્તુનું એક બહુ મોટું માર્કેટ છે. અત્યારે જે ભારતનું બોલિવૂડ છે તેની સૌથી વધારે લોકપ્રિયતા એમ કહી શકાય, સૌથી વધુ ફિલ્મો અત્યારે પ્રોડ્યુસ થાય છે ભારતની અંદર, સંગીતમાં પણ એટલું સારું છે, અને જે જર્નાલિઝમ છે, મીડિયા છે, એ પછી કોઈ પણ હોય તેનું પણ અત્યારે બહુ મોટું માર્કેટ છે. તો આ પ્રકારનું આયોજન અહીંયા ભારતમાં કરવું શક્ય હતું એટલા માટે ભારતમાં કરવામાં આવ્યું. અને આ કોન્ફરન્સ છે તેનું મુખ્ય ફોકસ રહેશે એશિયા પેસિફિક રિજિયન, આની ઉપર ફોકસ રાખવામાં આવશે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. હેશટેગ પાવર ઓફ 18 નામનું કેમ્પેઇન નીચેનામાંથી કઈ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ દ્વારા ભારતમાં લોન્ચ કરવામાં આવ્યું? તો જે આ હેશટેગ પાવર ઓફ 18 નામનું કેમ્પેઇન છે એ ટ્વિટર ઇન્ડિયા દ્વારા લોન્ચ કરવામાં આવ્યું છે. હવે આ જે દેખાય છે આ તે છે ટ્વિટરના ઓવરઓલ જે ટ્વિટરની બ્રાન્ચ, ટ્વિટર છે મેઇન મુખ્યાલય, તો તેના આ સીઈઓ છે અને તે હાલમાં જ ભારતની મુલાકાતે આવ્યા હતા અને આ જે પિક્ચર લેવાય છે તે આ છે આઈઆઈટી દિલ્હીનું. તો આઈઆઈટી દિલ્હીમાં તેણે આ કેમ્પેઇન લોન્ચ કર્યું હતું. આપણા કેમ્પેઇનની વાત કરીએ, શું કામ એને લોન્ચ કરવામાં આવ્યું હતું? તો કે જે ભારતમાં જે લોકસભાની ચૂંટણી આવે છે 2019માં, તો તેમાં યુથ એટલે કે જે યુવાનો છે તે એક્ટિવલી પાર્ટિસિપેટ કરે, તેને ખબર પડે કે ભાઈ રાજકારણમાં કઈ રીતની કાર્યવાહી હોય છે, કઈ રીતની બધી પ્રોસિજર હોય છે, ઇલેક્શન શું હોય છે, તેના વિશે ખબર પડે તેના માટે આ પ્રકારનું કેમ્પેઇન લોન્ચ કરવામાં આવ્યું હતું. અવેરનેસ ફેલાવવા માટે, પોલિટી બાબતે અવેરનેસ ફેલાવવા માટે આ કેમ્પેઇન લોન્ચ કરવામાં આવ્યું હતું. હવે ક્યારેક ક્યારેક પરીક્ષામાં જે ફેમસ કંપનીઓ હોય છે તેના સીઈઓના નામ પણ પૂછતા હોય છે, તો તમને ખબર હોય તો કમેન્ટ બોક્સમાં એ લખો કે આ જે ટ્વિટર ઇન્ડિયા છે તેના સીઈઓનું નામ શું છે. આપણે વિડીયોના એન્ડમાં પણ વાત કરશું કે એનું નામ શું છે. ત્યારબાદનો પ્રશ્ન જોઈએ. મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝના સૂચન મુજબ 1 જાન્યુઆરી 2019થી જાહેર વપરાશના સાધનોમાં નીચેનામાંથી શું લગાવવું ફરજિયાત છે? જાહેર વપરાશના સાધનો કરતાં વાહનો શબ્દ બેસ્ટ રહેશે. વાહનોમાં શું લગાવવું ફરજિયાત છે એટલે કે પબ્લિક વપરાશના સાધનો, કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટનું સાધન હોય, બસ હોય, ટેક્સી હોય, તો એમાં વેહિકલ લોકેશન ટ્રેકિંગ અને પેનિક બટન એ લગાવવું ફરજિયાત છે. હવે આવી વાત કરી છે મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા. તેના કેન્દ્રીય મંત્રી કોણ છે આ પિક્ચરમાં દેખાડેલા છે? તે નીતિનભાઈ ગડકરી. હવે પેનિક બટન એટલે એમરજન્સી બટન. હવે કોઈ મુસાફરી કરી રહ્યો હોય અને કોઈ પબ્લિક ટ્રાન્સપોર્ટના વાહનમાં, અને તેને એવું જણાય કે ભાઈ મારી સેફ્ટી એ ખતરામાં છે, તો આ તે પેનિક બટનને દબાવશે. હવે પેનિક બટનની દબાવતાની સાથે શું થશે? તો કે કંટ્રોલ રૂમ જે હશે તેને વાહનની માહિતી મળી જશે, અને કંટ્રોલ રૂમ શું કરશે? નજીકના પોલીસ સ્ટેશનને આ ડેટા મોકલશે વાહનનો, અને એક મેસેજ પણ મોકલશે કે ભાઈ આ વાહનની અંદર અઘટિત ઘટના ઘટી રહી છે. એટલે પોલીસ તે સ્થળે પહોંચીને, જે વાહન હશે ત્યાં પહોંચીને આ ઘટનાને રોકવા પ્રયત્ન કરશે. તો આ પ્રકારની જે ઘટનાઓ ઘટે છે તેને ઘટાડવા માટે આ પ્રકારનું પહેલ એ મિનિસ્ટ્રી ઓફ રોડ ટ્રાન્સપોર્ટ એન્ડ હાઈવેઝ દ્વારા લેવામાં આવી છે. હવે આના દ્વારા એક વધુ એક સાધન આમ તો ઇનબિલ્ટ જ છે વેહિકલ લોકેશન ટ્રેકિંગની સાથે, હેલ્થ સ્ટેટસ કરીને એક સાધન હોય છે. જો વાહનની સ્પીડ એ નિશ્ચિત સ્પીડ કરતાં વધી જાય તો હવે એક ડેટા હોય છે બધું વાહન કરીને, આ એક ડેટાનું નામ છે, ડેટાબેઝનું નામ છે. હવે જે હેલ્થ સ્ટેટસની આપણે વાત કરી, તો વાહનની સ્પીડ જ્યારે વધી જાય તો હેલ્થ સ્ટેટસ થ્રુ આ ડેટા છે, જે વાહનની સ્પીડ વધી ગઈ હોય છે, બેફામ વાહનો હકવતા હોય રોડ ઉપર, તો આ વાહનની ડિટેલ એ વાહન ડેટાબેઝમાં સ્ટોર કરી દેવામાં આવશે. હવે આ વાહન ડેટાબેઝ કોણ વાપરે છે, આનો ઉપયોગ કોણ કરી શકે છે? તો કે આરટીઓ હોય છે, પછી ડીટીઓ કચેરી હોય છે, તો આ કચેરીમાં આ વાહન જે ડેટાબેઝ સોફ્ટવેર છે તેનો ઉપયોગ કરવામાં આવતો હોય છે. તો આના ડેટાબેઝમાં જે પણ આવા વાહનો નોંધાયેલા હશે તેને પણ ચલાણ કાપવામાં આવશે, તેનું ચલાણ કાપવામાં આવશે, અને બીજી વાર જો ગુનો થાય, આ ગુનો સતત રિપીટ થતો રહે, તો વાહનને ડિટેન પણ કરી નાખવામાં આવશે, અને જે વાહનનો ડ્રાઈવર છે તેનું લાયસન્સ રદ કરી દેવામાં આવશે. તો આ પ્રકારનું ઇનિશિયેટિવ લેવાયું છે. હવે હાલમાં જ મિનિસ્ટ્રી ઓફ રોડ એન્ડ ટ્રાન્સપોર્ટ અને એન્ડ હાઈવેઝના બ્રાન્ડ એમ્બેસેડર તરીકે નિયુક્ત થયા છે અક્ષયકુમાર, તે પણ આપણે યાદ રાખી લેવું જોઈએ. અહીંયા આગળ જેટલા કરંટ અફેર્સના પ્રશ્નો છે તે પૂરા થાય છે. હવે કરંટ અફેર્સના વનલાઇનર્સને જોઈશું. મિનિસ્ટ્રી ઓફ ન્યૂ એન્ડ રિન્યુએબલ એનર્જી અને ધ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ વિન્ડ એનર્જીએ સાથે મળીને
ઇન્ડિયન વિન્ડ ટર્બાઇન સર્ટિફિકેશન સ્કીમનો ડ્રાફ્ટ તૈયાર કર્યો. હવે આ ડ્રાફ્ટ આમાં બે પ્રકારની માહિતી રહેશે. આ ડ્રાફ્ટ તો પહેલી વાત તો આ ડ્રાફ્ટની અંદર શું હોય છે તો કે જે કોઈ ભારતીય ઇન્વેસ્ટર કે પછી ફોરેન ઇન્વેસ્ટર વિન્ડ એનર્જી ક્ષેત્રે રોકાણ કરવા માગતો હોય ભારતની અંદર તો તેને તમામ પ્રકારની પવનચક્કી ઇન્સ્ટોલ કરવાથી માંડીને મજૂર વર્ગ ક્યાંથી મળી રહેશે તે તમામ પ્રકારની માહિતી આ જે ડ્રાફ્ટ છે આ સ્કીમ છે તેની અંદર તેને મળી રહેશે. અને બીજી એક વાત કે ભાઈ જે આ ડ્રાફ્ટ છે તેની અંદર ઘણા પ્રકારના રૂલ્સ એન્ડ રેગ્યુલેશન પણ હશે અને જે ફોરેનની અંદર વિન્ડ એનર્જી પ્રોડ્યુસ થાય છે તો તેમાં કઈ પ્રકારના રેગ્યુલેશન અને કઈ પ્રકારના એક્ટ વાપરવામાં આવે છે તેમાંથી જે સારા સારા એક્ટ છે તે લઈને આની અંદર નાખવામાં આવ્યા છે. ત્યારબાદનો પ્રશ્ન છે, ધ રિપબ્લિક ઓફ સેશેલ્સે વિશ્વનો સૌ પ્રથમ બ્લુ બોન્ડ લોન્ચ કર્યો. આ સેશેલ્સ છે તે એક પ્રકારનો પરવાળાનો ટાપુ છે. તમે પિક્ચરમાં જોઈ શકો, આપણે વાત કરેલી છે આ પરવાળાના ટાપુની, જે શેવાળ હોય છે અને બીજી જે અંદર સમુદ્રી જીવ હોય છે તે એકબીજાના પરોપજીવી હોય છે અને તેના દ્વારા આ પ્રોસેસથી, આ પ્રોસેસ આશરે હજારો કરોડો વર્ષોથી ચાલતી આવે છે અને આ પ્રોસેસથી એક પ્રકારનું જમીનમાં નહીં પણ એમને જમીનની ઉપર એક પ્રકારનું આ પ્લોટ જેવું તૈયાર થાય છે તેને આપણે પરવાળાનો ટાપુ કહીએ છીએ. તો આ ધ રિપબ્લિક ઓફ સેશેલ્સ એક પ્રકારનો પરવાળાનો ટાપુ છે અને તેણે વિશ્વનો સૌ પ્રથમ બ્લુ બોન્ડ લોન્ચ કર્યો. બ્લુ બોન્ડ લોન્ચ, આ બ્લુ બોન્ડ છે તે એક પ્રકારની ફંડિંગ ફંડ કહેવાય, એ એમ કહી શકો તો ચાલે, ફંડ છે એક જાતનો, જેમાંથી ફિશરીઝ અને જે સમુદ્રી ખેતી થાય છે તો તેમાં જે ડેવલપમેન્ટ કરવું પડે છે તો તેના માટે પૈસા આપવામાં આવશે અને આ ફંડ એ કોઈ પણ દેશ ઉપયોગ કરી શકશે. જે કોઈ પણ દેશ એ આ ફિશરીઝ ક્ષેત્રે ડેવલપમેન્ટ કરવા માગતો હોય તો તેમાંથી આને લોન આપવામાં આવશે. ત્યારબાદનું છે, કેન્દ્ર સરકારે ખામીયુક્ત લોકો માટે નેશનલ સ્પોર્ટ્સ સ્ટેડિયમ મેઘાલયમાં ખોલવાની વાત કરી છે. આ પ્રકારનું જે સ્ટેડિયમ છે મેઘાલયમાં ખોલવામાં આવશે. મેઘાલયનું આપણે ભૌગોલિક સ્થાન જાણી લઈએ. મેઘાલય આવે છે પૂર્વી ભારતમાં, અહીંયા આગળ છે મેઘાલય અને તેને આસામની એકમાત્ર બોર્ડર જ સ્પર્શ કરે છે. તો અહીંયા આગળ જેટલા પણ કરંટ અફેર્સના પ્રશ્નો અને વનલાઇનર્સ હતા તે પૂરા થાય છે. કાલના વિડીયોમાં જે પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો એ મહિલાઓ માટે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપ 2018 ક્યાં રમાય, એનો સાચો જવાબ છે રશિયા. અને હવે એક પ્રશ્ન જે તમારે કમેન્ટ બોક્સમાં જણાવવાનો રહેશે એનો જવાબ. પ્રશ્ન છે, ધ નેશનલ મિશન ફોર ક્લીન ગંગાઝ અને યુએન હેબિટેટે સંયુક્ત રૂપથી પોલિસી મંત્રણા ન્યૂ દિલ્હી ખાતે યોજી, તેનું નામ શું છે? ચાર ઓપ્શનમાંથી તમને જે સાચો લાગતો હોય તે કમેન્ટ બોક્સમાં જણાવી શકો છો. હવે જે વિડીયોમાં વચ્ચે વચ્ચે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા તે પહેલાં તો આપણે મીટિંગની વાત કરી. એ મીટિંગ યોજાઈ હતી એપ્રિલ મહિનામાં તેહરાન ખાતે. તેહરાન એ ક્યાં આવેલું છે? ઈરાનમાં. એપ્રિલમાં આશરે 24-26 તારીખની વચ્ચે યોજાઈ હશે, બહુ ખ્યાલ નથી. મીટિંગ આજે તેહરાનમાં યોજાઈ હતી અને તેનું સેલિબ્રેશન કરવામાં આવ્યું હતું કોચીમાં હાલમાં જ. હવે મેલેરિયાની વાત કરી તો મેલેરિયા રોગ કોના દ્વારા થાય છે? ફિમેલ એનોફિલિસિસ, મચ્છર દ્વારા. અને મેલેરિયાનો રોગ સૌ પ્રથમ શોધ્યો હતો સર રોનાલ્ડ રોસે અને મેલેરિયાની દવા શોધી હતી ચાર્લ્સ લુઇસ આલ્ફોન્સ લેવેરાન્ડે. અને ત્રીજો પ્રશ્ન એક પૂછ્યો હતો, ભાઈ ટ્વિટરના સીઈઓ કોણ છે? તો ટ્વિટરના સીઈઓ છે જેક ડોર્સી. તો આ બધા જે વિડીયોની વચ્ચે પ્રશ્ન પૂછવામાં આવ્યા હતા તેના જવાબ. અને અહીંયા આગળ આપણે વિડીયોને સમાપ્ત કરીએ છીએ. વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરો, વિડીયો તમારા મિત્રો સાથે શેર કરો, ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરો અને નોટિફિકેશન બેલને પણ ક્લિક કરો. સો થેન્ક યુ ફોર વોચિંગ વિડીયો. કીપ વોચિંગ, કીપ લર્નિંગ. ફરી મળીશું આવતીકાલે બીજા કેટલાક મહત્ત્વના કરંટ અફેર્સ સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત. થેન્ક યુ.